પાક માટે સૌથી પ્રથમનું અને સૌથી અગત્યનું સોપાન જે છે તે છે ભૂમિને તૈયાર કરવી ભૂમિને તૈયાર કરવા માટે શું પ્રક્રિયા કઈ રીતે કરવામાં આવે છે એ બધી જ બાબતો આપણે અહીંયા જોઈશું તો અહીંયા આપણી સમક્ષ ખેડિયા વગરની જમીન છે જે સામાન્ય રીતે કોઈ પણ ખેતર જ્યાં આપણે પાક લેવાનો હોય છે એ જમીન સૌથી પહેલાં આ પ્રકારની હોય છે એની અંદર જેટલું સારું આપણે ભૂમિને તૈયાર કરીશું એટલી જ સરસ પાક આપણને સામેથી મળી શકશે પાક ઉછેરતા પહેલાં ભૂમિને તૈયાર કરવી ખૂબ જ જરૂરી છે ભૂમિને તૈયાર કરવા માટે સૌ પ્રથમ ભૂમિનું ખેડાણ કરવામાં આવે છે ભૂમિનું ખેડાણ કરવાથી જમીન પોચી બને છે જેથી મૂળ ઊંડે સુધી જઈ શકે છે તેમજ જમીનમાં હવાની અવર જવર વધે છે તો જોઈએ કે ખેડાણ શું છે તો માટીને ઉપર નીચે અને પોચી કરવાની જે ક્રિયા છે એને ખેડાણ કહેવામાં આવે છે ભૂમિનું ખેડાણ સામાન્ય રીતે બે અલગ અલગ રીતે કરવામાં આવે છે ઘણી બધી જગ્યાએ પરંપરાગત હળ દ્વારા ખેડાણ કરવામાં આવે છે જ્યારે આધુનિક પદ્ધતિમાં ટ્રેક્ટર જેવા સાધનો આવી જતા ટ્રેક્ટર દ્વારા પણ ખેડાણ કરવામાં આવે છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પરંપરાગત હળ દ્વારા ખેડાણ કરવામાં આવી રહ્યું છે એક ખેડૂત છે એ બળદ દ્વારા હળ ચલાવીને ખેડાણ કરી રહ્યો છે અહીંયા આપણે ટ્રેક્ટર દ્વારા પણ જે ખેડાણ કરી શકીએ છીએ એ જોઈ શકીએ છીએ કે ટ્રેક્ટરની પાછળ હળ જેવું જ તે એક સાધન છે એ લગાવવામાં આવે છે અને એના દ્વારા ખેડાણ કરી શકીએ છીએ જેને સામાન્ય રીતે ખરપિયો કહેવામાં આવે છે અહીંયા એક ખેડૂત છે એક બળદ અને દ્વારા ખેતી કરતા જોઈ શકીએ છીએ આમ ભૂમિનું ખેડાણ કરવાથી માટી ઉપર નીચે થાય છે અને માટી પોચી બને છે પોચી માટી માટીમાં રહેલા અળસિયા અને સૂક્ષ્મજીવોની વૃદ્ધિમાં ખૂબ મદદ કરે છે અળસિયા છે એ પણ પોતાની રીતે જ માટીને પોચી બનાવવાનું કામ કરે છે એટલે અળસિયાને ખેડૂતના મિત્ર કહેવામાં આવે છે આમ માટીને ઉપર નીચે કરવાથી પોષક તત્વયુક્ત ભૂમિ ઉપરથી નીચે આવે છે આવી પોચી કરેલી ભૂમિ પાક રોપવા માટે ઉત્તમ ગણાય છે ઘણી વખત જમીનને ખેડતા પહેલાં જ તે ખાતર વગેરે ઉમેરી દેવામાં આવે છે આમ નીચેની જમીન ઉપર અને ઉપરની જમીન નીચે થવાથી પોષક તત્વો છે એ આખા ખેતરની અંદર ફેલાઈ શકે છે અને સારામાં સારો પાક આપણે લઈ શકીએ છીએ